રાજ્ય મધ્યના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સમારકામમાં તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. જે હું રાજેશભાઈ છાંગા શ્રી ટેલર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા આજે રોજ જે રુદ્રાણી મંદિરની બાજુમાં જે બ્રિજ છે રુદ્રાણી ડેમનું, ત્યાં જે ક્ષતિ પહોંચવાના કારણે જે બ્રિજને બંધ કરવામાં આવેલ છે કલેક્ટર શ્રી સાહેબના હુકુમ દ્વારા, તો એના વિકલ્પમાં જે બાજુમાંથી ડાયવર્જન માટેની અમે એક અત્યારે આવેદનપત્ર આપેલો છે. જે ડાયવર્જન અત્યારે જે વૈકલ્પિક તરીકે જે કલેક્ટર દ્વારા જે અમને આપેલા છે અંતરિયાળ ગામડાઓમાંથી રસ્તાઓ, એ ગામડાઓની હાલત રસ્તાઓની ખૂબ ખરાબ થઈ ગઈ છે. તમામ રસ્તાઓ તૂટી પડ્યા છે. એ ગામડાઓને હોસ્પિટલ માટે પણ દર્દીઓને પણ પરેશાની થાય છે. ત્યાંના સ્કૂલો માટે પણ મોટી ગંભીર સમસ્યા ઊભી થઈ છે. તો આજે અમારે ટ્રાન્સપોર્ટનો ધંધો, જે નમકમાં ચાલતી ગાડીઓ અને એ બાજુથી ઘણા માલધારી પણ માટે જે વાહનો ચાલે છે એના માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આજરોજ ફરીથી અમે ગત 8 તારીખના પણ એક આવેદનપત્ર આપેલો હતો ત્યારે અમને ખાતરી આપવામાં આવેલી હતી કે 10-15 દિવસમાં તમને ડાયવર્જન નજીકનું તમને ખોલી આપવામાં આવશે. હજી કોઈ જાતની કાર્યવાહી ન થતાં આજે અમે ફરીથી એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે નજીકમાં અમે એને મેપ આપેલો છે કે અહીંયા જે બાજુમાંથી નજીકમાંથી 5-7 કિલોમીટરમાં જે થોડોક ટુકડો જંગલ ખાતાનું આવે છે, તે જંગલ ખાતાનામાંથી જો અમને પરવાનગી આપે કલેક્ટરશ્રી, તો કલેક્ટરશ્રી અમને રસ્તો ખોલો કરી આપે તો અમારો ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો પણ, અને એ બાજુ જે બન્ની પશ્ચિમ બન્નીમાં જે 44 ગ્રામ પંચાયતો જે 50-55 હજાર નાગરિકો રહે છે એની પર સ્વાસ્થ્યની માટે તમામ રસ્તાઓ જે રસ્તા માટે જે તકલીફો ઊભી થઈ છે એ બધાનું ટૂંક સમયમાં નિરાકરણ આવી શકે એમ છે, સમાધાન થઈ શકે એમ છે, એના માટે આજે અમે રજૂઆત કરવા આવેલા હતા સર્વે ટ્રક માલિકો સાથે.